વડોદરા જિલ્લાના સેવાસી ગ્રામ પંચાયતની હદમાં આવેલા મહાકાળી નગરમાં છેલ્લા 20 વર્ષોથી સુલભ શૌચાલય તેમજ વીજળી પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહીશોએ હવે વિનુદાદા અંબાડાવાલા સેવાસી ગ્રામ પંચાયત સભ્યની આગેવાની હેઠળ બંડ પોકારી છે. ટૂંક સમયમાં આ મુદ્દે કલેક્ટર કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કલેક્ટર દ્વારા લોકાર્પણ કરાયેલા પ્લોટમાં પણ જાહેર શૌચાલય નથી, જેથી મહિલાઓ દીકરીઓને ખુલ્લામાં શૌચક્રિયા માટે જવું પડતું હોય છે. ત્યારે બેટી બચાવો બેટી પઢાઓની સાર્થકતા અહીં કેટલી છે તે વિચારી શકાય છે. અહીં બાળકોને અભ્યાસ માટે વીજળી નથી, શૌચાલયો નથી, ત્યારે આ તે કેવો વિકાસ? જી હા, કયા વિસ્તારમાં શું સમસ્યા છે? અમારી સમસ્યા વડોદરા જિલ્લાની અંદર આવેલા સેવાસી ગ્રામ પંચાયતની હદમાં આવેલા મહાકાળી નગરની અંદર છેલ્લા 20 વર્ષથી સમસ્યા છે કે અહીંયા આગળ જિલ્લા વિકાસ અધિકારી ગવર્મેન્ટ તરફથી અહીંયા ગ્રાન્ટો આવે છે શૌચાલય બનાવવાની. આજે અહીંયા મહાકાળી નગરની અંદર 35 મકાનો સ્થાયી થઈને રહેતા હોય છે, વિચરતી જાતિના વ્યક્તિઓ અહીંયા રહેતા હોય છે, પરંતુ અહીંયા આગળ શૌચાલય નથી, વીજળી નથી, પાણી નથી, રોડ અને રસ્તા નથી. જેથી હું સ્પાર્ક સ્ટુડિયોના માધ્યમમાં હું જાણવા કરું છું, હું અપીલ કરું છું કે આ દીકરીઓ બેટી બચાવો બેટી પઢાઓ આપણે જાહેર સૂત્ર છે તો એનું સાર્થકતા શું છે? આજે ત્યાં આગળ દીકરીઓને ભણવા માટે લાઇટ નથી, શૌચાલય જવા માટે શૌચાલય નથી. તો હું સ્પાર્ક સ્ટુડિયોને વિનંતી કરું છું કે આ મારી રજૂઆત જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર તેમજ ગુજરાતના મુખ્યમંત્રી સુધી મારી રજૂઆત કરે. હું ઓમ શક્તિ સેવા ટ્રસ્ટથી વિનુદાદા એક સામાજિક કાર્યકર હું અપીલ કરું છું અને વિનંતી કરું છું કે આ મારી વિનંતી મુખ્યમંત્રી સુધી પહોંચતી કરું.